વડાપ્રધાન મોદીએ 15મી ઓગસ્ટ 72મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લા પરથી આયુષ્યમાન ભારત યોજનાની જાહેરાત કરી છે. તેઓએ કહ્યું, ભારતના ગરીબ પરિવારોને યોગ્ય ઇલાજ અને ગંભીર બીમારીઓથી બચવા માટે આરોગ્ય ભારતના આ અભિયાનની શરૂઆત થશે. 25 સપ્ટેમ્બરથી આયુષ્યમાન ભારત સ્કીમની શરૂઆત થશે. બજેટ 2019 દરમિયાન જાહેરાત કરવામાં આવેલી આયુષ્યમાન ભારત સ્કીમ અંતર્ગત દેશના 10 કરોડ પરિવારોને 5 લાખ રૂપિયા સુધીના ફ્રી હેલ્થ ઇન્સ્યોરન્સની સુવિધા મળશે, જેમાં લગભગ તમામ ગંભીર બીમારીઓનો ઇલાજ કવર થશે. બુધવારે સ્વતંત્રતા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી 5મી વાર તિરંગો લહેરાવ્યો છે. આ મુગલકાલીન કિલ્લા પર સૌથી વધુ ધ્વજારોહણ કરનાર વડાપ્રધાનોમાં તેઓ 6ઠા નંબરે આવી ગયા છે. પહેલા નંબરે પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ છે. તેમણે 17 વાર લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો છે. બીજા નંબરે ઇન્દિરા ગાંધી છે. તેમણે 16 વાર આ તક મળી છે. મનમોહન સિંહને આ તક 10 વાર મળી. તેઓ 3જા નંબરે છે. બિન કોંગ્રેસી વડાપ્રધાનોની વાત કરીએ તો અટલ બિહારી વાજપેયી પહેલા નંબરે છે. તેઓએ 6 વાર સ્વતંત્રતા દિવસ પર ધ્વજારોહણ કર્યું હતું. વાજપેયી બાદ બિન કોંગ્રેસી વડાપ્રધાનોમાં મોદી 2જા નંબરે છે. દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ લાલ કિલ્લા પરથી 1947માં 72 મિનિટ ભાષણ કર્યું હતું, જે 2015 સુધી સૌથી લાંબુ ભાષણ હતું. મોદીએ તેનો રેકોર્ડ તોડ્યો છે. મનમોહન સિંહે લાલ કિલ્લાથી 10 વાર દેશનો સંબોધિત કર્યા હતા. તેમના ભાષણને 2 વાર 50 મિનિટના રહ્યા હતા. બાકી 8 વાર ભાષણનો સમય 32 થી 45 મિનિટની વચ્ચે જ રહ્યો હતો. બીજી તરફ અટલ બિહારી વાજપેયી ભાજપના પહેલા વડાપ્રધાન રહ્યા, જેઓએ સ્વતંત્રતા પર્વના દિવસે 30 થી 35 મિનિટના ભાષણ આપ્યા છે.